વિશ્વભરમાં કડવા પટેલ પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના ધામમાં ઊંઝામાં આગામી 18-22 ડિસેમ્બરના રોજ વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર પહેલીવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલ છે. 22 જેટલી ઉછામણીમાં પાટીદારોએ માં ઉમિયા માતાના ચરણોમાં ખુલ્લા મને દાન વર્ષા કરી હતી. 18મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ 2009ની 10 વર્ષ પૂર્ણ થતા હોય ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા દ્વારા ગુજરાતમાં ન થયો હોય તેવો પ્રથમ વખત 108 યજ્ઞકુંડ તેમજ 1,100 દૈનિક પાટલાના યજમાનો સાથે દિવ્ય શ્રી ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન 18-22 ડિસેમ્બરના રોજ કરાયું છે, જેના ઉપલક્ષમાં રવિવારે બપોરે ઊંઝાના ઉમિયાબાગમાં ભવ્ય ઉજવણી ઉજાઈ હતી, જેમાં મુખ્ય યજમાન માટે સૌથી ઊંચી રૂપિયા 4,25,00,000ની ઉછામણી બોલી વર્ગોના રૂપમાં ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલે લાભ લીધો હતો. વરસાદના કારણે 14 જેટલી ઉજવણી થઈ હતી, જેમાં કુલ રૂપિયા 7,48,00,000ની ઉજવણી બોલવામાં આવી છે. ઉમાના ભક્તોનાએ રંગ રાખ્યો હતો. ઉજવણીની શરૂઆતથી જ જેમ જેમ દાનની શરૂ વરસાદ થતી રહી તેમ તેમ મંડપમાં ઉપસ્થિત 7-8 હજાર માય ભક્તોનો જય જયકારથી માહોલ ભક્તિમય બની રહ્યો હતો. આ ઉજવણીમાં ભાગ લેવા ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મુંબઈથી પણ માના ભક્તો આવ્યા હતા. સમાજના ટ્રસ્ટીઓ સહિત મંડપમાં હાજર ભક્તો પટેલભાઈ અમેરિકા જાય ડોલર કમાય ની ધૂન પર નાચી ખુશ વ્યક્ત કરી હતી. અતુલ પટેલ, જેડેશ ટીમ, મહેસાણા.